ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના ક્લાસમાં આપણે ઈશ્વર સર્વવ્યાપીનો અભ્યાસ કર્યો. એમાં જોયું હતું કે ઈશ્વર બધે જ છે, વ્યાપેલા છે. ઈશ્વરને અનુભવવાથી એ છે, એનો અહેસાસ થાય છે. એને જોઈ શકાતા નથી કે એને સ્પર્શી શકાતું નથી. એ બાબત સમજાવવા માટે લેખકે શ્વેતકેતુ અને એના પિતાજી ઉદાલકનું ઉદાહરણ આપ્યું હતું. હવે બીજું ઉદાહરણ આપે છે, એ આપણે આજે જોઈએ કે બીજા દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો હતો. સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાય છે, તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી. વડ ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા. તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા. વૃક્ષની નીચે પણ પવન અને પક્ષીઓએ પડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા. બીજા દિવસે પણ ધર્મ શિક્ષણનો વર્ગ ભરાય છે વડલાના ઝાડ નીચે, અને ત્યાં ઝાડ ઉપર પણ પુષ્કળ વડ ઉપર ટેટા આવેલા હતા, અને પક્ષીઓએ નીચે પાડેલા પણ કેટલાય ટેટા ત્યાં વિખરાયેલા દેખાતા હતા. હવે આ વખતે શિક્ષક બોલ્યા, કાલની વાતમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. કાલે આપણે જે ધર્મ વિશે એમ કે ચર્ચા કરી હતી, તો એ વિશે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કાલની વાતમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું, ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ જો ઈશ્વર આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં જે આ પૃથ્વીમાં રહે છે, છતાં જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ પરમેશ્વર જે જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય ચંદ્ર તારા પશુ પંખી મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે અમને ચલાવે છે એ પરમેશ્વર. એમ કે આપણને દેખાતું નથી, પણ પરમેશ્વર બધા જ પદાર્થોમાં છે. સૂર્ય ચંદ્ર તારા પશુ પંખી અને મનુષ્ય આ બધામાં જ એ છે. બ્રહ્માંડમાં રહેલા અસંખ્ય પદાર્થોમાં એ છે અને એનું સંચાલન કરે છે. પણ જેનું શરીર નથી અને એ પદાર્થોમાં રહ્યો જે અમને ચલાવે છે એ જ પરમેશ્વર. બીજા વિદ્યાર્થીએ આજે પ્રશ્ન કર્યો ગુરુજીને એમ, પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ, તે થઈ એ યોગ્ય જ છે. એમ કે શ્વેતકેતુના પિતાએ કહ્યું કે પરમેશ્વર જે છે એ પરમેશ્વર દેખાતો નથી, તો માટીનું ઉદાહરણ ને લોઢાનું ઉદાહરણ જે આપ્યું એમાં તો પદાર્થો દેખાય છે એમ. એટલે આ બંને વસ્તુ વિરોધાભાસી છે ને, એ જોઈને તમને મનમાં પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે. પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું એ સાંભળીને મનમાં શંકા થઈ, તે થઈ એ યોગ્ય જ છે. શ્વેતકેતુને પણ કદાચ એ શંકા થઈ હશે, શ્વેતકેતુના મનમાં પણ એની શંકા થઈ હશે. તેથી એના પિતાએ જેમ બીજું દ્રષ્ટાંત આપીને એને સમજાવ્યું હતું તેમ અહીં હું તમને સમજાવું છું, તે તમે સાંભળો. વિદ્યાર્થીએ શું કહ્યું ઊભા થઈને કે ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં, આ સર્વ પદાર્થો એ પરમેશ્વર નહીં જે આ પૃથ્વીમાં રહે છે, છતાં તેને પૃથ્વી જાણતી નથી, એટલે કે અદૃશ્ય છે. પછી પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, તે પરમેશ્વર. પૃથ્વી જેનું શરીર છે અને જે પૃથ્વીને ચલાવે છે તે પરમેશ્વર. જે જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય ચંદ્ર તારા પશુ પંખી મનુષ્ય વગેરેમાં રહે છે, આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં જે રહે છે, છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે અમને ચલાવે છે એ પરમેશ્વર. તો આવા આમ વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવેલો જે પ્રશ્ન,
એ પ્રશ્ન માટીના દ્રષ્ટાંતમાં તો બધા પદાર્થો આપણને દેખાય છે, તો માટીથી બનેલા, લોઢાથી બનેલા, તો પછી એ ઉદાહરણને ઈશ્વર સર્વવ્યાપી છે છતાં દેખાતો નથી, એ ઉદાહરણો બંનેમાં એમ કે કંઈ સમજ નથી એવું વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવે છે પ્રશ્ન, ત્યારે વિદ્યાર્થીને સાહેબ જવાબ આપતા કહે છે, શિક્ષક કહે છે કે પેલા પણ હું તમને એક બીજા દ્રષ્ટાંત દ્વારા એમ કે સમજાવું, તમે સાંભળો. પેલો એક વડનો ટેટો લાવો, સ્ટુડન્ટને કહ્યું કે ભાઈ વડનો ટેટો લાવો અને એને ભાંગીને જુઓ, એને ભાંગીને જુઓ, એ વડનો ટેટો લાવો અને એને આમ ભાંગીને અંદર શું છે એ જુઓ. ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા. વિદ્યાર્થીઓએ કહ્યું, સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે, ટેટાની અંદર ઝીણા ઝીણા દાણા દેખાય છે. શિક્ષક બોલ્યા, હવે એ ટેટામાંનો એક ઝીણો દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે. એ જે વડના ટેટા છે એની અંદર જે ઝીણા ઝીણા દાણા દેખાય છે એમાંથી એકાદ દાણો લઈને એને ભાગી જુઓ શું દેખાય છે. છોકરાઓએ એક દાણો લઈને ભાગ્યો અને જોયું, પણ તે બહુ ઝીણો હોવાથી કંઈ જ દેખાયું નહીં. દાણો તો લીધો, પછી એને ભાગ્યો એટલે બહુ ઝીણું થઈ ગયું એટલે કંઈ દેખાયું નહીં, પણ બહુ ઝીણું હોવાથી કંઈ દેખાયું નહીં. તેથી તે બોલ્યા, સાહેબ આ ભાગતા તો કંઈ જ દેખાતું નથી, આ દાણાને ભાગીએ છીએ તો કશું દેખાતું નથી. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે કંઈ જ દેખાતું નથી, ત્યારે સમજો કે કશું દેખાતું નથી, એમ જે કહો છો એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે. તમે જે કહો છો કે આ વડના ટેટાનો એક દાણો કાઢ્યો અને એ દાણાને પાછો ભાગ્યો તો કશું દેખાતું નથી, અને એ જ દાણામાં આખા વડનું ઝાડ સમાવિત છે. કેમ? કારણ કે એ જ રૂપિયે એમાંથી કુંપળ ફૂટે, ફણગો ફૂટે અને પછી ધીરે ધીરે વડનું ઝાડ તૈયાર થાય, તો એ દાણામાં જ આખા વડનું ઝાડ સમાયેલું છે એમ કહે છે. કંઈ જ દેખાતું નથી એમ જે કહો છો એમાં જ આખું ઝાડ, વડનું ઝાડ સમાઈ રહ્યું છે, અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો છતાં જે દેખાતો નથી તેમાં જ આ જગત સમાઈ રહ્યું હતું, અને તેમાંથી જ એ નીકળ્યું છે અને એમાંથી જ એ નીકળેલું છે એમ. એક વિદ્યાર્થીએ કહ્યું, શ્વેતકેતુના પિતાએ માટી અને ગળાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું સારું. શ્વેતકેતુના પિતાએ માટી અને ગળાનું દ્રષ્ટાંત આપ્યું, એની જગ્યાએ પહેલેથી જ એમ કે વડનું આપ્યું હોત તો વડના ટેટાની અંદર રહેલા જે દાણા છે એ દાણાને ભાગતા જેમ કશું દેખાતું નથી છતાં એમાં આખું વડનું ઝાડ સમાયેલું છે, એવી જ રીતે પરમેશ્વર પણ સૂક્ષ્મ રીતે આ સૃષ્ટિના કણે કણમાં સમાયેલો છે, જે આપણને દેખાતો નથી છતાં એ છે. એટલે વિદ્યાર્થીએ કહ્યું કે તો શ્વેતકેતુને સમજાવવા માટે એના પિતાએ વડનું ઉદાહરણ લીધું હતું, માટી અને માટીના ગળાનું ઉદાહરણ લીધું, એમાં તો આપણને દેખાય છે દરેક વસ્તુ, માટીમાંથી બનેલી દરેક વસ્તુ દેખાય છે, એટલે આ ઉદાહરણ આપ્યું હોત તો કેટલું વધારે સારું થાત એમ. તો શિક્ષકે કહ્યું, માટી અને ગળાનું, સોનું અને સોનાના ગરણાનું, લોડું અને લોડાના ઓજારો ઇત્યાદિનું દ્રષ્ટાંત આપવાની મતલબ એવી છે કે તે પદાર્થોની ચીજો ભાંગો ફોડો તો પણ જે પદાર્થની તે બનેલી છે તે પદાર્થ તો હંમેશા કાયમ રહેવાનો જ છે. ઘડો બનાવેલો છે, ગળાને તોડી નાખો, ભૂક્કો કરી નાખો તો એ માટી થઈ જવાની છે. એ જ રીતે લોઢાને ઓગાળી દો, પીગળાવી દો તો પણ, સોનાને ઓગાળી દો, પીગળાવી દો તો પણ એ વસ્તુ તો રહેવાની છે. એ વસ્તુમાંથી જે એને નવું નામ ધારણ કર્યું હતું એનું અસ્તિત્વ મટી જશે, પણ જે મૂળ વસ્તુ છે, સોનાનો એક સરસ મજાના કંગણ બનાવે પણ એ કંકણને જ્યારે ઓગાળીને ફરીથી તમે પાછા એને ઓગાળી દો છો તો એ ફરી પાછું સોનું થઈ જશે, પણ એ કંગણનું અસ્તિત્વ શું થશે, લોપાઈ જશે, અસ્તિત્વ રહેશે નહીં. એટલે સોનું લોઢું અને માટીનું ઉદાહરણ આપવાથી એ તાત્પર્ય નીકળે છે કે એ વસ્તુનું અસ્તિત્વ એને ભાંગી નાખો, તોડી નાખો, ગમે તે કરી નાખો તો પણ માટીનું જે અસ્તિત્વ છે એ રહે જ છે, કાયમ માટે રહે છે. દ્રષ્ટાંત આપવાની મતલબ એ છે કે તે પદાર્થની ચીજો ભાંગો ફોડો તો પણ જે પદાર્થની એ બનેલી છે તે પદાર્થ તો હંમેશા કાયમ રહેવાનો જ,
ગળો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં, ઘરેણું ભાગશે તૂટશે પણ સોનું એમનું એમ જ રહેશે. તેવી રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે, ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. જેમ ગળામાંથી બનેલી માટીમાંથી બનેલી વસ્તુઓ ભાંગી જાય તૂટી જાય એમાં જગત પણ ભાંગી જશે તૂટી જશે, પણ પરમેશ્વર તો રહેવાનું છે. એટલે આ જગત છે એ પરમેશ્વરમાંથી બનેલું એક વસ્તુ છે જેનો નાશ અવશ્ય થવાનો છે. એટલે જગત પરમેશ્વરનું બનેલું છે, જે ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં. આ જે વડ છે એ વડ અત્યારે હાલ સુકાઈ જાય કે કાપી નાખવામાં આવે તો પછી એમાં બીજ ના રહે એમ, પણ તેવી રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે, ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. પણ આ વડ સુકાઈ જાય કે બીજે બળી જાય તો એમાં બીજ રહે નહીં. વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં. ઝાડ અને બીજને તમે હાલ મારી જોડે બીજ લઈને આવ્યા ને, ઝાડ ત્યાં ત્યાં છે, તે ઝાડને અને બીજને છૂટા પાડી શકાય પણ પરમેશ્વરને અને સૃષ્ટિને છૂટા ના પાડી શકાય. જેમ માટીને અને ઘડાને છૂટા ના પાડી શકાય એમ પરમેશ્વર અને સૃષ્ટિને છૂટા પાડી શકાય નહીં. એટલે વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે, વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે, એને છૂટા પાડી શકાય છે. વડનું અસ્તિત્વ છે એટલે બીજ છે, પણ જો વડ સુકાઈ જાય તો પછી એમાંથી બીજ થાય નહીં, એટલે એમાં ખામી છે. અને જે માટી અને સોનું અને લોઢાનું ઉદાહરણ છે એમાં ખામી નથી. એટલા માટે શ્વેતકેતુના પિતાએ ઈશ્વર એક છે એ સમજાવવા માટે સોનું લોઢું અને માટીનું ઉદાહરણ આપ્યું. એક વિદ્યાર્થીએ કહ્યું, એક દ્રષ્ટાંતમાં એક ખામી બીજામાં બીજી ખામી, એક દ્રષ્ટાંતમાં એક ખામી બીજામાં બીજી ખામી. શિક્ષકે કહ્યું, ખરું, કોઈપણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. કોઈપણ દ્રષ્ટાંત હોય એ પરમેશ્વરને તદ્દન એક સરખું કે પૂરેપૂરું લાગુ પડતું નથી. એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં ફેર નહીં રહે. એવું જ દ્રષ્ટાંત, કોઈને કોઈ દ્રષ્ટાંત તમે લો, જે દ્રષ્ટાંતમાં કંઈકને કંઈક તો ફેર લાગે છે એમ, એ દ્રષ્ટાંતમાં કંઈકને કંઈક તો ફેર લાગે છે. એક સરખું દ્રષ્ટાંત મળતું નથી, અને જો એના જેવું જ દ્રષ્ટાંત મળી આવે તો પરમેશ્વરમાં અને એમાં કોઈ ફેર રહેશે નહીં. એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં ફેર રહે નહીં. પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે, તેથી આપણે જે જે દ્રષ્ટાંત લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે જ સમજાય છે. પરમેશ્વરની તુલના આપણે કોઈ સાથે કરી ન શકીએ, એટલે એ પરમેશ્વરની બાબતને સમજાવવા માટે જે પણ કંઈ આપણે દ્રષ્ટાંતો લઈએ છીએ એ દ્રષ્ટાંતમાં કંઈક એક એક અંશ જ હોય છે, સમગ્ર પરમેશ્વરનું જ અસ્તિત્વ એમાં સમાઈ જતું નથી. અમુક અંશે જ એ આપણે એને સમજી શકીએ છીએ. બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે? બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ પાછા મળ્યા ત્યારે પાછો વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થયો અને પૂછ્યું, સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે? શિક્ષક બોલ્યા, આ જગતના કણે કણમાં તે ભરેલો છે, આ જગતના કણે કણમાં ઈશ્વર રહેલો છે. શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા દ્રષ્ટાંતથી સમજાવી છે. સાંભળો, આ જગતના કણે કણમાં ઈશ્વર રહેલો છે એ બાબત શ્વેતકેતુના પિતાએ એને સારી રીતે સમજાવી છે, જે હું તમને કહીશ. પિતા ઉદાલકે કહ્યું, ભાઈ પહેલાં પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈને મારી પાસે આવજો. શ્વેતકેતુએ ઈશ્વર અને જગત કેવી રીતે એક છે એ સમજાવવા માટે એના પિતાએ એને કહ્યું કે આ પાણીમાં મીઠાનો એક ગાંગડો નાખ અને પછી એ પાણી સવારે મારી પાસે લઈને આવજો.
શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. સોરી, આવજે. શ્વેતકેતુએ એમ કર્યું, એના પિતાએ જેમ કહ્યું તેમ કર્યું. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. બીજા દિવસે સવારમાં મીઠાના પાણીનો પ્યાલો લઈને પિતાની પાસે ગયો. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, પેલો મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો છે તે લાવ. બીજા દિવસે એ ગ્લાસ લઈને પોતાના પિતાજી પાસે ગયો ત્યારે પિતાજીએ કહ્યું કે પેલો મીઠાનો ગાંગડો તે નાખ્યો હતો એ ગ્લાસ લાવ્યા. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. એને એ ગાંગડો પિતાજીએ માગ્યો તો આપવા માટે એને હાથ ફેરવ્યો પણ એમાં કંઈ જણાયું નહીં. શ્વેતકેતુને એ બિલકુલ જણાયો નહીં, કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો. તેણે કહ્યું, પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી. કાલે સાંજે જે મેં મીઠાનો ગાંગડો આમાં નાખ્યો તો એ અત્યારે છે નહીં આમાં એમ. પિતાએ કહ્યું, તો હવે આ પાણીને ચાખી જો અને કહે કેવું લાગે છે. એ પાણીને તું હવે પી જો કેવું લાગે છે એમ. શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી ખારું લાગે છે. પિતાએ કહ્યું, પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે. એને વચ્ચેથી લઈ લે, તે સાઈડમાંથી લીધું તો હવે વચ્ચેથી લઈને ચમચીથી ચાખી જો કેવું લાગે છે. શ્વેતકેતુ બોલ્યો, અહીંથી પણ ખારું જ લાગે છે. ગમે તે બાજુથી લો, પાણી ઉપરથી લો, નીચેથી લો, પણ એ ખારું જ લાગવાનું. એટલે કહે, અહીંથી તો ખારું લાગે છે. પિતાએ કહ્યું, હવે એ પાણીને તેમાં મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ. હવે તને ખારું લાગે છે તો એમાંથી મીઠું અલગ કરી દે અને પછી એ પાણી મારી પાસે લાવ. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એ સી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. એના પિતાજીએ કહ્યું કે પાણી તે ઉપરથી ચાખ્યું, વચ્ચેથી ચાખ્યું, સાઈડમાંથી ચાખ્યું, બધી બાજુથી ચાખે છે તો તને સરખું લાગે છે, બરાબર? તો હવે એ પાણીને તું મીઠાથી અલગ કરી દે અને પછી મારી પાસે એ બંને વસ્તુ અલગ અલગ કરીને લાવ. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એ સી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. પિતા બોલ્યા, ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે. જેવી રીતે મીઠું છે છતાં દેખાતું નથી, એવી જ રીતે પરમેશ્વર પણ આપણી આસપાસ જ છે. પિતા બોલ્યા, ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી. જેમ તને મીઠું દેખાતું નથી છતાં મીઠું છે, એવી જ રીતે પરમેશ્વર પણ છે છતાં આપણને દેખાતો નથી. છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં જ છે. માત્ર એ ચાખવાથી, એનો રસ લેવાથી જ એ જણાય છે. અને ચાખવાથી કે એનો રસ લેવાથી જ આપણને જણાય છે. એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. પરમેશ્વર આંખે દેખાય નહીં પણ એને અનુભવમાં લઈ શકાય છે. અને એ રીતે એ છે એમ આપણે ખાતરી થાય છે, અને એ છે એવી આપણને ખાતરી થાય છે. ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈ કહ્યું, સાહેબ, આ વાતમાં મીઠાને બદલે સાકર કહ્યું હોત તો કેવું સારું? છોકરાઓની જિજ્ઞાસા વૃત્તિ જુઓ. આ ઉદાહરણને બદલે આ ઉદાહરણ લીધું હોય તો કેવું સારું? પહેલાં જ્યારે એવું કહ્યું કે માટીનું ને ઘડાનું ઉદાહરણ લીધું, એના કરતાં વડના ટેટાનું ઉદાહરણ લીધું હોય તો કેવું સારું? હવે મીઠાનું અને પાણીનું ઉદાહરણ લીધું તો હવે કે એના કરતાં સાકરનું ઉદાહરણ લીધું હોય તો કેવું સારું? એટલે એનું પણ કારણ આપતા શિક્ષક સમજાવે છે, સાહેબ, આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોત તો કેવું સારું? શિક્ષકે કહ્યું, ઘણું સારું. પરમેશ્વર સાકર જેવો મીઠો છે. પણ તમે જ જરા કહો કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો? પરમેશ્વર સાકર જેવો મીઠો છે, એ વાત તો બરાબર, પણ તમે ખારા પદાર્થને મીઠું ખારું છે, પણ કોઈ પણ રસોઈ બનાવી હોય એમાં મીઠું ના નાખ્યું હોય તો તમે તરત જ શું કહો કે મીઠા વગરનું મોળું છે? એ વસ્તુ ખાળી છે છતાં આપણે એને મીઠું કહીએ છીએ તો, અને એના વગર અન્ય પદાર્થો આપણને, અન્ય ખાવાની ચીજો આપણને કેવી લાગે છે? મોળી લાગે છે. અને એના અસ્તિત્વથી, એના નાખવાથી આપણને મીઠી લાગે છે. તો ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો?
વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયો. વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયો. તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે. હવે એની પાસે કોઈ ઉત્તર જ નહોતો. શિક્ષકે એને એવો પ્રશ્ન પૂછ્યો કે ભલે એ ખારું છે પણ છતાં તમે એને મીઠું કેમ કહો છો? તો અને એના વગર બધી વાનગીઓ આપણને મોડી જ લાગે, મીઠી લાગતી નથી. એ છે તો આપણને મીઠી લાગે છે, એટલે સાકરથી પણ વધારે મીઠું જે છે એ ઉચિત છે. પરમેશ્વરનું ઉદાહરણ આપવા માટે એના થકી જ આ જગતમાં બધું મીઠું છે એમ. એટલે હવે શિક્ષકનું કહેવું વિદ્યાર્થી સમજી ગયો હતો. તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે. તેણે કહ્યું, સાહેબ મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. મીઠું ના નાખ્યું હોય તો કોઈ રસોઈ આપણને ભાવે નહીં. રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલશે નહીં. કદાચ ગળપણ નહીં હોય ને તો ચાલશે, પણ મીઠા વગર તો ચાલશે નહીં. એવી જ રીતે આ સંસારને ચલાવવા માટે ઈશ્વર વિના ચાલશે નહીં. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સગળી રસોઈ ફીકી છે. જગતના સર્વ તત્વો ઈશ્વર વગર એમ કે ફીકા છે, ને એટલા માટે જ મીઠાનું ઉદાહરણ આપ્યું કે મીઠામાં કદાચ ઘર પણ નહીં હોય તો ચાલશે, પણ મીઠા વગરની રસોઈ કોઈ મોઢે પણ અડાડશે નહીં. તો આ જગત છે, તો જગત જે છે એ પણ પરમેશ્વર વગર નહીં ચાલે. પરમેશ્વર રૂપી મીઠા વગર આ સગળી જગતની જગતના સર્વ તત્વો એમ કે ફીકા છે. આમ કહીને ઈશ્વરની સર્વવ્યાપકતાના ઉદાહરણો દ્વારા એમને સમજાવવા પ્રયાસ કર્યો. ઉદાહરણે પોતાના દીકરાને સમજાવવા માટે સાકર અને મીઠાનું ઉદાહરણ લીધું, માટીનું ઉદાહરણ લીધું, સોનાનું ઉદાહરણ લીધું અને લોઢાનું ઉદાહરણ લીધું. અને આ રીતે શ્વેત કેતુમાં જે પણ કંઈ ખામી રહી હતી અને જ્ઞાનને કારણે જે અભિમાની બની ગયો હતો એને ઈશ્વરની સર્વવ્યાપકતાનું અને ધર્મનું જ્ઞાન આપીને એનામાં જે અભિમાન હતું એ અભિમાનને ઓગાળી દીધું. એ નિરાભિમાની બન્યો, સાણું અને સમજુ બન્યો. આમ ઈશ્વર સર્વવ્યાપી છે. એને જોઈ શકાતો નથી, સ્પર્શી શકાતો નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે. પૃથ્વીના કણે કણમાં ઈશ્વર બિરાજમાન છે. હવે શબ્દોના અર્થ તમને લખાઈ ગયો છે કે બુદ્ધિ એટલે પ્રજ્ઞા અને માહિતી. બુદ્ધિ પ્રજ્ઞા અને માહિતી પછી સોનું એટલે સુવર્ણ કણક. સોનું સુવર્ણ કણક. મીઠું એટલે લવણ અને સરસ. મીઠું તો લવણ અને સરસ. સાકર એટલે શર્કરા અને મોસ. સાકર શર્કરા અને મોસ. પછી વડવાય તો વડની ડાય પર ફૂટેલું કૂણું બન્યું. વડની ડાળ પર વડની ડાળ પર ફૂટેલું અને વડના વૃક્ષ પર થતું ફળ. વડના વૃક્ષ પર થતું ફળ ફૂટી જાય. આટલા શબ્દો છે એ તમારે સમજવાના છે. હવે આપણે સ્વાધ્યાયને જોઈએ. શબ્દોના આગળ તમારી નોટબુકમાં લખી લો. હવે પરમેશ્વર આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પરમેશ્વર ક્યાં વસે છે? તો પરમેશ્વર સર્વ પદાર્થોમાં વસેલો છે. પૃથ્વીની કણ કણમાં પરમેશ્વરનો રહેલો છે. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય? તો પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય. જીવનમાં આપણે અભિમાની થઈ ગયા હોય અને ઈશ્વર શું છે એવું આપણને સમજ પડે અથવા તો જાણ થાય
અને સમજી લઈએ તો આપણામાં જે અભિમાન છે એ અભિમાન દૂર થાય, એટલે પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે. ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? કયા કયા સ્વરૂપમાં આપણે ઈશ્વરને જોઈએ છીએ? તો પૃથ્વી છે, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી અને મનુષ્ય. પૃથ્વી, જળ, તારા, સૂર્ય, ચંદ્ર, પશુ, પંખી અને મનુષ્ય વગેરે સ્વરૂપે આપણે ઈશ્વરને જોવી શકીએ છીએ. પછી આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે? તો આત્મા એ પરમાત્માનો અંશ છે, પરમાત્મા નથી પણ એનો એક અંશ છે. પરમાત્મા વિભૂ છે, સર્વોપરિ છે અને વ્યાપક છે. આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે? તો આત્મા એ પરમાત્માનો એક અંશ છે. જ્યારે પરમાત્મા છે એ વિભૂ છે અને સર્વોપરિ છે અને વ્યાપક છે. વિદ્યાર્થીમાં કયા કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? તો વિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિદ્વતા, વિનમ્રતા, ઠરેલતા, નિરાભિમાનીપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે. જ્ઞાન, વિદ્વતા, ઠરેલતા એટલે ઠરેલપણું, વિનમ્રતા અને નિરાભિમાનીપણું વગેરે ગુણો વિદ્યાર્થીમાં કેળવાય છે, આવિર્ભાવ થાય છે એટલે કે ઉદ્ભવે છે. પછી ઉદાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યું? કારણ કે ઉદાલકના કુળની પરંપરા હતી કે 8 વર્ષે યજ્ઞોપવિત થયા પછી બાળકને શિક્ષા લેવા માટે ગુરુના ઘરે મોકલવું. એટલા માટે એટલે કે કુળની પરંપરા હોવાથી ઉદાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર ભણવા માટે મોકલ્યું. બરાબર. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સ્વાધ્યાયના તમારે લખવાના છે અને સાથે સાથે આપણે પણ ઈશ્વર સર્વવ્યાપી છે એમ માનીને આપણામાં આપણું જ્ઞાનનું જે પણ અભિમાન હોય એને છોડીને નમ્રતાપૂર્વક જીવન વ્યવહાર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.